नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में छो ने? आज अपने धोरण 6 विषय सामाजिक विज्ञान जेमा पाठ 3 जेनो नाम छे प्राचीन नगरो अने ग्रंथों एना विषे आज अपने अभ्यास करवानो छे। तो दरेक विद्यार्थी मित्रों के अपनी खबर छे कि तमने अपनी पहेलो पाठ भणी गया के चालो इतिहास जाणीए। तो आज प्राचीन नगरो अने ग्रंथों की माहिती क्यांथी मळे छे? तो के इतिहास द्वारा आपणने आ माहिती प्राप्त थाय छे, जेना विषे आज आपणे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आपणे अवारनवार संस्कृतिनी अने सभ्यता एवा बे शब्दो आपणे सांभळीए छे। कया शब्दो? तो के संस्कृति अने सभ्यता। आपणी जी संस्कृति छे, संस्कृति विषे आज आपणे शुं तमे तेनो अर्थ जाणो छो? तो कि संस्कृति ये शू है? तो कि संस्कृति ए मनुष्य की रहने करनी साथ संकड़ेल बाबत है। संस्कृति शू है? तो कि मनुष्य की रहने करनी साथ संकड़ेल बाबत, अर्थात संस्कृति अर्थ आए थे कि जीवन जीववानी एक रीत है। संस्कृति शू है विद्यार्थी मित्रों, याद रखो? तो कि संस्कृति ए मनुष्य की रहने करनी साथ संकड़ेली है, अर्थात एनो अर्थ एवो पण थाय छे કે તે જીવન જીવવાની એક રીત છે। બીજો શબ્દ છે સભ્યતા। તો કે સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે, તેને આપણે સભ્યતા કહીશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે બે અર્થ યાદ રાખવાના છે, સંસ્કૃતિ અને સભ્યતા। સભ્યતાની વ્યાખ્યા ભરી છે કે માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે તે સભ્યતા છે। વિશ્વમાં ઇજિપ્ત, મેસેપોટેમિયા, ભારત, ચીન, રોમ વગેરેમાં માનવ સમાજની મહાન સભ્યતાના દર્શન થાય છે, અને આ જે મહાન સભ્યતાના દર્શન એ આપણે ઇતિહાસ દ્વારા પ્રાપ્ત થાય કે સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનની પ્રેરણા પૂરી પાડે છે। એટલે કે ખૂબ જ જૂની જે આ સભ્યતા છે, આ સંસ્કૃતિ છે, તે આપણને અત્યારે પણ શું કરે છે? તો કે વિશ્વની મહાન સભ્યતાના દર્શન કરાવે છે। તો એવા કયા કયા દેશ? તો કે વિશ્વની મહાન સભ્યતાઓના દર્શન ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમ એ વગેરેમાં થાય છે। તો સદીઓ જૂની આ સભ્યતા એ માનવ જીવનને શું આપે કે પ્રેરણા પૂરી પાડે છે, અને આ સભ્યતા પૈકી આપણે આજે હડપ્પીય સભ્યતા વિશે અભ્યાસ કરવાનો છે। એટલે કે હડપ્પીય સંસ્કૃતિ વિશે આજે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું। તો હડપ્પીય સભ્યતાની સાથે સાથે સિંધુખીણની સંસ્કૃતિની પણ ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે। તો અહીંયા તમને નકશો આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, કે નકશામાં એ હડપ્પીયા સભ્યતા છે, એ હડપ્પીયા સભ્યતાના જે સ્થળો છે એ સ્થળો વિશેનો અહીંયા નકશો આપવામાં આવે છે તમારા પાઠ્યપુસ્તકમાં। તે નકશાનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું। તો અહીંયા હડપ્પીયા સભ્યતાના જે સ્થળો છે જેમાં જે નિશાન કર્યું છે લીલા કલરનું જે ત્રિકોણ છે, અને જે લીટી દેખાય છે નદીઓ છે, બરાબર, સિંધુ નદી છે, સિંધુ નદી, પછી અહીંયા જો સ્થળની વાત કરવામાં આવે તો બલુચિસ્તાન, મહેરગઢ, નૌશેરા, ઉપર કાબુલ છે, સરાયકોટા, માંડા, રાપર, ભગવાનપુર, બનાવલી, અહીછત્રા, છેલ્લે ગંગા અને યમુના નદી તમે જોઈ શકો છો આ બાજુ આલમગીરીપુરની ઉપર છે, પછી કાલીબંગાન શહેર છે, સિંધ, મોહેંજોદડો જે તમે આ બાજુ જોઈ શકો છો, મોહેંજોદડો મહેરગઢની નીચે આવેલું છે, કે આ જે સ્થળો છે તો કે હડપ્પીય સભ્યતાના સ્થળો છે। ગુજરાતની વાત કરીએ તો કે લોથલ, રંગપુર, સૌરાષ્ટ્ર, મહેસાણા, અમદાવાદ, ધોળાવીરા છે, ત્યાં પણ હડપ્પીય સભ્યતાના સ્થળો મળી આવેલા છે। નકશામાં ઉપરનો ઉ ત્રિકોણ મારીને ઉ દેખાય છે ઉત્તર દિશા દર્શાવે છે, શું દર્શાવે છે? ઉત્તર દિશા દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ નકશાનો શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે કે આ જે નકશામાં જેટલા સ્થળો આપેલા છે એ શું છે? તો કે હડપ્પીય સભ્યતાના સ્થળો છે, એટલે હડપ્પીય સંસ્કૃતિની વાત કરવાનો છે, અને એના સ્થળો અહીંયા નકશામાં
દર્શાવવામાં આવ્યા છે। તો નદી કિનારે આવેલા હડપ્પા સભ્યતાના સ્થળો એ જે તે નદીના નામ સાથે અહીંયા આપેલા છે તે તમારે નોંધ કરવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, હડપ્પા સભ્યતાના સ્થળોમાં હડપ્પા, મહેંજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે, જે હડપ્પા સભ્યતાના સ્થળો તરીકે જાણીતા છે। હવે આપણે આગળ વાત કરીશું તો આગળનો જે મુદ્દો છે કે હડપ્પા સભ્યતા વિશે વિસ્તૃતમાં માહિતી આપી છે તેના વિશે આપણે જોઈશું। હડપ્પા સભ્યતાની વાત કરીએ તો કે હડપ્પા સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ। સિંધુ ખીણની સંસ્કૃતિ વિદ્યાર્થી મિત્રો એવું એના તરીકે પણ આપણે ઓળખીએ છીએ। આજથી ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા હતા। જે ઇતિહાસકારો છે અને પુરાતત્વશાસ્ત્રીઓ છે તેમણે સંશોધન દ્વારા, ખોદકામ દ્વારા 1921માં ક્યાંથી તો કે હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો પ્રાપ્ત થયા। ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં તેમાં કયા કયા સ્થળો આવે છે તો કે હડપ્પા, મોહેંજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી આ વગેરે સ્થળોનો ત્યાં સમાવેશ થાય છે। હવે નકશામાં હડપ્પા સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે તે તમારે ધ્યાનથી જોવાના છે અને તેમાંના કેટલાક મુખ્ય નગરોની નગરરચના અને તેમની વિશેષતાઓનો પરિચય મેળવ્યો। હવે હડપ્પા સભ્યતાની વાત કરીએ, હડપ્પા સંસ્કૃતિની વાત કરીએ તો આ સંસ્કૃતિના જે નગરોની રચના કેવી હતી તે સમયમાં તે નગર રચના વિશે અને હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન કેવું હતું, સમાજ જીવન કેવું હતું, ધાર્મિક જીવન કેવું હતું, તેની લિપિ કેવી હતી, ભાષા કેવી હતી એ દરેક વિષયનો અભ્યાસ આપણે આ પાઠમાં વિસ્તૃત રીતે મેળવવાનો છે। તો સૌપ્રથમ તો કે નગર રચના શું છે, સૌપ્રથમ અહીંયા નગર રચના વિશે વાત કરવાનું છે કે નગર રચના કેવી હતી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નગર રચનામાં તો જે આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા છે। એટલે કે જે નગરની રચના કરવામાં આવી હતી એ સમયના જે પુરાવાઓ મળ્યા છે એના આધારે જે નગર રચનાની જે સ્થળ જે આપણે પ્રાપ્ત થયું છે એના પરથી કહી શકાય કે હડપ્પા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા તો કઈ તો કે આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા છે। આ નગર રચના એટલી સરસ અને સુંદર છે કે નગરોની રચના એક સમાન થયેલી હતી, કેવી એક સમાન રીતે નગરોની રચના થયેલી હતી અને તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી। તો કે જે પશ્ચિમનો ભાગ હતો એ પશ્ચિમના ભાગમાં શું તો કે મોટો કિલ્લો બાંધવામાં આવ્યો હતો અને પૂર્વ તરફ જે સામાન્ય પ્રજા છે એ સામાન્ય પ્રજાની વસાહત હતી। હવે વિદ્યાર્થી મિત્રો, એ બંનેને જે જુદો પાડતો છે માર્ગ છે તો બંનેને જુદો પાડતો માર્ગ એ રાજમાર્ગ વચ્ચે આવેલો હતો, એટલે કે પૂર્વ અને પશ્ચિમ બે ભાગ અને આ બંનેને જે જુદો પડતો જે માર્ગ છે તેને આપણે રાજમાર્ગ એટલે કે વચ્ચે રાજમાર્ગ આવેલો હતો। હવે આપણે આગળનો અભ્યાસ પાઠ્યપુસ્તકના પેજ નંબર 2 ઉપર કરીશું કે જેમાં નગર રચનાની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે। હવે જુદો પડતો જે રાજમાર્ગ એ વચ્ચે આવેલો હતો, પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો, એટલે કે પશ્ચિમમાં જે કિલ્લો આવ્યો હતો એ કિલ્લાની ફરતે શું હતો કે કોટ બાંધવામાં આવ્યો હતો અને કિલ્લાની ફરતે કોટ હતો અને આ જે મકાનની રચના છે એ કિલ્લામાં કોણ રહેતો હતો તો કિલ્લામાં સંભવતઃ શાસકો રહેતા હોવા જોઈએ, એટલે કે તે સમયમાં જે રાજ્ય કરતા હતા તે રાજ્યના શાસકો આ કિલ્લામાં રહેતા હોવા જોઈએ એવું અનુમાન કરવામાં આવ્યું છે। તેમની જે નગર રચના છે એ નગર રચનામાં મોટે ભાગે શું તો કે અહીંના નગરો ઈંટોના બનેલા હતા, એટલે કે મોટા ભાગે તેમાં ઈંટો વપરાયેલી હતી। હવે હડપ્પા સભ્યતાના નગરોમાં કેટલીક વિશેષતાઓ રહેલી છે, કેવી વિશેષતાઓ એના વિશે આપણે અભ્યાસ કરીશું। અહીંયા આકૃતિ 3.2માં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે મોહેંજોદડોમાંથી જે જાહેર સ્નાનાગર પ્રાપ્ત થયું છે એ જાહેર સ્નાનાગરની આકૃતિ આપેલી તો કે હડપ્પા સભ્યતાની મુખ્ય વિશેષતા શું તો કે તેની આયોજનબદ્ધ નગર રચના અથવા તો મકાન વ્યવસ્થા
અત્યારે આપણે જેટલું આયોજનબદ્ધ મકાન બનાવીએ છીએ તેટલું જ આયોજનબદ્ધ અને વ્યવસ્થિત અને સુંદર રીતે તે સમયમાં મકાન બનાવવામાં આવ્યું હશે એવું ઇતિહાસકારો માને છે. કેમ? કારણ કે જે પુરાવા મળ્યા છે તેના આધારે કહી શકાય કે તે સમયમાં પણ આયોજનબદ્ધ નગરરચના કરવામાં આવતી હશે. તો કે કેવી રીતે આયોજનબદ્ધ? તો કે મકાન વ્યવસ્થા કેવી હતી તો એના વિશે આપણે જાણીએ. તો કે પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. જો વિદ્યાર્થી એ સમયના લોકોમાં પણ જ્ઞાન હશે કે જેથી તે પૂર અને ઓટલા ઉપર શું કે ભેજથી બચવા એટલે કે પૂર અને ભેજથી બચવા મકાનો ક્યાં? તો કે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. બીજું તો કે અહીંના મકાનોની વિશેષતા શું હતી? તો કે જે અહીંના મકાનો છે એ અહીંના મકાનોની વિશેષતા એ હતી કે મકાનના દ્વાર એ મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. એટલે જે મુખ્ય જે રસ્તાઓ છે એ મુખ્ય રસ્તાઓ પર ન પડવાને બદલે અંદરની તરફ શેરીમાં તેમના જે મકાનના જે દરવાજા છે મુખ્ય દરવાજે ત્યાં. બીજું તો કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા. બીજું તો કે અહીં એક અને બે માળના મકાનો જોવા મળતા. અત્યારે જે પ્રમાણે બે માળ ત્રણ માળના મકાનો આપણે જોઈએ છીએ એ જ રીતે તે સમયમાં પણ એક કે બે માળના મકાનો જોવા મળતા હતા. તેના રસ્તાઓ કેવા હતા? તો કે રસ્તાઓ સુવિધાજનક હતા અને એકબીજાને કાટખૂણે મળતા હતા. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા અને શહેરના જે મુખ્ય બે રાજમાર્ગો છે એ દક્ષિણે અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો હતો. રાજી હડપ્પા સભ્યતા મોહેંજોદડોમાંથી જે પણ અવશેષો હડપ્પા સભ્યતાના અવશેષો મળ્યા છે તેમાં આધારે કહી શકાય કે તે શહેરના બે રાજમાર્ગો હતા, એક ઉત્તરથી દક્ષિણ તરફ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. હવે અહીં માર્ગોની સમાંતર શેરીઓ આવેલી છે એટલે જે માર્ગ આવેલા છે એ માર્ગને સમાંતર શેરીઓ આવેલી હતી. હવે આગળ આપણે વિસ્તૃતમાં તેની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કે શેરીઓ કેવી? તો કે સમાંતર શેરીઓ આવેલી હતી અને રસ્તાઓ શું? તો કે એકબીજાને કાટખૂણે કાપતા, એટલે કે જેટલા પણ રસ્તાઓ હતા એ રસ્તાઓ શું? તો કે એકબીજાને કાટખૂણે કાપતા જોવા મળે છે. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવ્યું હતું કે સમગ્ર નગર એ ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાય. કેવું હતું? તો કે સમગ્ર નગરને એવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું તો કે ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય છે. બીજું તો કે જાહેર રસ્તાઓ પર શું હતું? તો કે જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ તે સમયમાં હતી. રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવો પણ તે સમયમાં પ્રાપ્ત થયા હતા. અત્યારે જેમ આપણે રાત્રિ પ્રકાશ માટે સ્ટ્રીટ લાઇટની સુવિધા છે એ જ રીતે એ સમયમાં પણ રાત્રિ પ્રકાશ માટે વ્યવસ્થા હશે એવા પુરાવાઓ ઇતિહાસકારોને પ્રાપ્ત થયા છે. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા, જે રીતે અત્યારે આપણા ઘરનું પાણી છે, ગંદુ પાણી છે કે શેરીનું પાણી છે તે ગટર મારફતે વહી જાય છે, એ જ રીતે તે સમયમાં પણ લોકોના વપરાશના પાણીના જે નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. કેવી વ્યવસ્થા હતી? તો કે દરેક મકાનનું જે પાણી છે એ નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું હતું. આ મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું હતું. જો વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે અત્યારના સમયમાં આપણે ગટર વ્યવસ્થાનો ઉપયોગ કરીએ છીએ, એ સમયમાં પણ લોકો ગંદા પાણીના એટલે કે બિનજરૂરી પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થાનો ઉપયોગ કરતા હતા એ તેના પુરાવાને આધારે પ્રાપ્ત થયું છે. હવે મોહેંજોદડોમાં એક સ્નાનાગર મળી આવ્યું છે કે જેની આકૃતિ આપણે 3.2 જોઈએ. તમારી જોડે પાઠ્યપુસ્તક છે વિદ્યાર્થી મિત્રો, તો તમે તેમાં જોઈ શકો છો કે 3.2 જે મોહેંજોદડોમાં જે સ્નાનાગર પ્રાપ્ત થયું એ સ્નાનાગર કેવું હતું તેના વિશેની આપણે વિસ્તૃતમાં હવે ચર્ચા કરીશું. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ આપી છે એ આકૃતિની તમારે ધ્યાનથી જોવાની છે અને સમજવાનું છે કે તે સ્નાનાગર કેવું હતું. તો હવે આપણે મોહેંજોદડોમાંથી જે મળી આવ્યું છે સ્નાનાગર, એ સ્નાનાગર વિશે આપણે ચર્ચા કરીશું. તો કે મોહેંજોદડોમાં એક જાહેર સ્નાનાગર મળી આવ્યું છે અને આ સ્નાનાગરની વચ્ચે એક સ્નાન કુંડ પણ આવેલું છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો.
સ્નાનકુંડને ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. તમે આકૃતિમાં જોઈ શકશો કે પગથિયા અંદર ઉતરવાના જે પગથિયા છે એટલે કે બંને બાજુ પગથિયાની વ્યવસ્થા છે કે જેથી કરીને બંને બાજુથી ઉતરી શકાય છે. બીજું શું વ્યવસ્થા હતી? તો કે સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ હતી. જે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિમાં અહીંયા ઓરડીઓ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, અને આ સ્નાનકુંડની આકૃતિ આપવામાં આવી છે. તો અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે સ્નાનકુંડની આજુબાજુ શું હતું? તો કે વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ પણ બનાવવામાં આવી હતી. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હતો. કોઈ ઉત્સવ હોય અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્નાનાગર છે તમે આકૃતિમાં જોઈ શકશો કેવું આયોજનબદ્ધ રીતે આ સ્નાનાગર બનાવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકતા હતા. આ ઉપરાંત મોહેંજોદડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. જાહેર સ્નાનાગરની પછી શું મળી આવ્યું છે? તો કે એક સ્તંભવાળું મકાન મળી આવ્યું છે કે જે સભાગૃહ તરીકે એટલે કે મોટી મોટી સભાઓ ભરવા માટે તેનો ઉપયોગ કરતા હશે, એટલે કે એક સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. હડપ્પા એ પંજાબના મોન્ટગોમરી જિલ્લા એટલે કે હાલનું પાકિસ્તાન, મોન્ટગોમરી જિલ્લો એ શું છે? હાલનું પાકિસ્તાનમાં આવેલ એક પુરાતત્વીય સ્થળ છે. હડપ્પા એ સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર હશે એવું માનવામાં આવે છે. શું? તો કે હડપ્પા શહેર છે એ સિંધુ ખીણની સભ્યતાનું શું? મુખ્ય નગર માનવામાં આવે છે. અને અહીંની મુખ્ય વિશેષતાઓ શું છે? તાના અન્ન ભંડારો. પુરાતત્વશાસ્ત્રીઓએ જે સંશોધનો કર્યા તેને આધારે ત્યાંથી વિશેષ પ્રકારના અન્ન ભંડારો મળી આવ્યા છે કે જેનો ઉપયોગ તે સમયના લોકો અનાજનો સંગ્રહ કરવા માટે કરતા હશે તેવું માનવામાં આવે છે. રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે. કઈ નદી? તો કે રાવી નદીના કિનારે. કેટલા? તો કે 12 જેટલા અન્ન ભંડારો પ્રાપ્ત થયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફમાં આપણે શું જોયું? કે જાહેર સ્નાનાગર તે સમયમાં શેરીઓનું કઈ રીતે આયોજન થયું હતું, મકાનો કેવા હતા, પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવતી હતી તે વિશે, અને જે મકાન મળી આવ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આગળનો જે મુદ્દો છે જેમાં લોથલ જિલ્લાની વાત કરવામાં આવી છે. લોથલ ક્યાં આવેલું છે? તો લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે, જે તમે આગળના નકશામાં જોઈ શકશો. કઈ નદીના કિનારે? તો કે ભોગાવો નદીના કિનારે આવેલું છે. તો કે લોથલ એ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલ એ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. શું હતું? તો કે એક વેપારી બંદર તરીકે ઓળખાતું હતું, એટલે કે આ સ્થળેથી વેપાર થતો હતો, એટલે કે તેને ઔદ્યોગિક નગર એવું પણ નામ આપવામાં આવ્યું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. લોથલ જે શહેર છે ત્યાંથી ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, તેને આપણે ધક્કો કહીશું. શું કહેવાય છે? ધક્કો, કે જેને અંગ્રેજીમાં ડોકયાર્ડ, DOCKYARD, ડોકયાર્ડ એવું પણ માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, લોથલમાં જે મળી આવેલ ધક્કા યાની કે ડોકયાર્ડનો ઉપયોગ કઈ રીતે તેનો ઉપયોગ થતો હશે? તો કે આ જે લોથલમાં આવતા વાહનોને લાંગરીને તેમાં માલ સામાન ચઢાવવા અને ઉતારવામાં કામ માટે આ ધક્કાનો ઉપયોગ આવતો હશે એવું માનવામાં આવે છે. તો એ જે વાહનો આવે છે, એ વહાણો આવે છે, એ વહાણોને ઊભા રાખી અને તેમાંથી માલ સામાન ચડાવવા માટે અને ઉતારવાના કામ માટે ઉપયોગમાં લેવામાં આવતું હશે એવું માની શકાય છે. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરીઓ પણ મળી આવી છે. આના સિવાય શું મળી આવ્યું છે લોથલમાંથી? તો કે વખારો એટલે કે સંગ્રહ કરવાની જગ્યાઓ અને મણકા બનાવવાની ફેક્ટરીઓ અહીંયા મળી આવેલી છે. ક્યાંથી? તો કે લોથલ શહેરમાંથી મળી આવેલી છે. તો આના ઉપરથી કહી શકાય કે લોથલ એ પ્રાચીન ભારતનું એક સમૃદ્ધ બંદર હશે અને હડપ્પ્ય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર એ લોથલના બંદર મારફતે થતો હશે. વિદ્યાર્થી મિત્રો, આ પુરાવાને આધારે આપણે કહી શકીએ, શું કહી શકીએ? કે લોથલ જે છે એ પ્રાચીન ભારતનું એક સમૃદ્ધ બંદર હશે કે જ્યાંથી
व्यापार सारा एवा प्रमाण में थत हे और आंतरराष्ट्रीय व्यापार लुथलना बंदर मार्फते थो हे तो कि हड़प्पीय सभ्यता में हड़प्पीय सभ्यता आंतरराष्ट्रीय व्यवहार क्या थो तो कि लुथलना बंदर मार्फते थो हे एवं पुरातत्वशास्त्रीय इतिहासकारों पुरावा आधार आप जाए। अपने पाठ्यपुस्तक पेज नंबर 13 पर आकृति 3.3 लुथलना बंदर धक्को कि डोकिया जी आकृति आप जेने अपने ध्यान थी जोईशू अने समझीशू। तेथी मित्रों आकृति 3.3 में लोथल बंदर धक्को जेनी आकृति आपवामां आवी छे तमे ध्यान थी जोई शको छो। तो शू करी छे कि लोथल में जे जे धक्को छे जेने आपणे शू तो के व्यापारी बंदर एटले के तेनो उपयोग शा माटे थतो हतो तो के वहाणोने लांगरीने माल सामान चढ़ावा अने उतारवा माटे थतो छे। तमे अहींया जोई शको कि आजूबाजू बे पत्थर आपेला छे ने वच्चे जग्या छे तो ए जग्या पर शू थतो करता हे तो कि जगह वहाँ ने ऊभा रखता हे और जगह थी माल सामान ने शू करता हे तो कि चढ़ावा उतारवा उपयोग थत हे। तो आकृति ने तमें ध्यान थी जोई और समझी सको। आगनों से कि धोड़ावीरा एक जिल्ला में भचाउ तालुका में खड़ीरबेट विस्तार में आएल पुरातत्व स्थल है। आप लोथल विषय बात करी हवे धोड़ावीरा बीजू क्यू है धोड़ावीरा जी क्या आलू है कच्छ जिल्ला में। लोथल क्या जिल्ला में आलू है तो कि अमदावाद जिल्ला में आलू है और अमदावाद जिल्ला धोड़का तालुका में आलू है। तो हमें धोड़ावीरा बात करिए तो कि कच्छ जिल्ला में क्यों तालुको तो कि भचाउ तालुको और खड़ीरबेट विस्तार में आएल ए पुरातत्व स्थल है। सामान्य रीते हड़प्पीय नगरों ने बे भाग में वेचवायेल है कि द्विस्तरीय बे भाग में वेचेल है। क्या क्या तो कि जयरे धोड़ावीरा नगर ये त्रण भाग में वेचवा हड़प्पीय नगरों बे भाग में वेचवा जयरे धोड़ावीरा ने त्रण भाग में वेचवा कि त्रिस्तरीय क्यूँ क्यूँ तो कि पहलू है सीताडल कि जेने अपने किल्लो कहीशू। आग बीजू है उपलू नगर और तीजू नीचलू नगर। हवे धोड़ावीरा नगर की मुख्य विशेषता शू तो कि वरसाद पाणीना संग्रहनी व्यवस्था अने स्टेडियम शू तो कि वरसाद पाणीना संग्रहनी व्यवस्था अने स्टेडियम तो कि धोड़ावीरा नगर की आ मुख्य विशेषता थी शू विशेषता कि वरसाद पाणीनो संग्रह करवो संग्रहनी व्यवस्था अने स्टेडियम। तो विद्यार्थी मित्रों आज विशेषता ने आधार धोड़ावीरा प्रख्यात है ये नगर की मुख्य विशेषता थी। आग तो कि आगे राजस्थान की बात करिए तो कि राजस्थान कालीबंगन नगर ये हड़प्पीय सभ्यता की कृषि क्रांति मुख्य मथक मानवामां आवे छे। तो जो कृषि क्रांति मुख्य मथक तो क्यों थू तो कि राजस्थान जो कालीबंगन नगर है ये हड़प्पीय जो सभ्यता है कृषि क्रांति मुख्य मथक केम तो कि अही खेड़ेला खेतरों अवशेषों साबिती पूरी पाड़े तो कि राजस्थान कालीबंगन नगर में थी शू तो कि खेड़ेला खेतरों अवशेषों मळी आव्या छे कि जेने आधार कही शकाय कि आज छे कालीबंगन ए हड़प्पीय सभ्यता ने एक कृषि क्रांति मुख्य मथक मानवामां आवे छे। बीजू तो कि अहीं मळी आवेला जे तांबाना अवशेषों ए पुरवार करे छे कि अहीं तांबाना औजारों निर्माण थयुं हशे तो कि कालीबंगन में जे मळी आवेला तांबाना औजारों एक कृषि क्षेत्रे उपयोग में लेवाता हशे तेवुं मानवामां आवे छे। क्या आधारे तो कि मळेला पुरावाना आधारे आपणे मानी शकीए छीए कि ते समये लोको कृषि क्षेत्रमां तांबाना औजारोनो उपयोग करता हशे। तो विद्यार्थी मित्रों आम सिंधु खीणनी सभ्यतानुं नगर आयोजन केवुं तो कि नगर आयोजन ए वखतना सुव्यवस्थित सुंदर इजनेरी कला धरावतुं आयोजनबद्ध अने कौशल्ययुक्त हतुं। तेमां ते वखतना शासक वर्गनी शासन शक्ति इजनेरोनी बुद्धिमत्ता अने कारीगरोनी कलाशक्तिनुं अद्भुत प्रतिबिंब पाड़े छे। आपणे जे पण शीख्या पहेलूँ आपणे जोयुं के एनी नगर रचना केवी के हड़प्पीय सभ्यतानी जे नगर रचना छे ए नगरोनी रचना विषे आपणे भणे त्यारबाद मोहेंजोदड़ोनुं जे जाहेर स्नानागर छे ते समयना रस्ताओ केवा हता पाणीना निकाल माटे केवी व्यवस्था करवामां आवी हती रात्रि प्रकाश माटेनी व्यवस्था सभागृह जे पण अवशेषो मळी आव्या हता ए अवशेषोनो आपणे विस्तारथी अभ्यास कर्यो छे। त्यारबाद लोथलनी वात करी कि जे अमदावाद जिल्लामां धोड़का तालुकाना भुगाव नदीना किनारे आवेलू छे
ત્યારબાદ ધોળાવીરાના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું ખડીર બેટ વિશે વાત કરી. ત્યારબાદ જે રાજસ્થાનનું કાલીબંગાળ, આ જે છે એ હડપ્પ્ય સભ્યતાના શું છે સ્થળો છે જેના વિશે આજના વિડીયોમાં આપણે અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, જે સિંધુ ખીણની સભ્યતાની છે વાત કરીએ તો કે સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન એ ખૂબ જ વ્યવસ્થિત અને સુંદર હતું અને જે પણ અવશેષો પ્રાપ્ત થયા છે તેના આધારે કહી શકાય કે તે સમયના નગરના જે લોકો છે, જે નગર રચના છે એ ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે. આથી સિંધુ ખીણની સંસ્કૃતિના મોહેંજોદડો અને હડપ્પા એ બે મોટા નગરો માનવામાં આવે છે અને આથી આ જે સંસ્કૃતિને એક નગર પ્રધાન સંસ્કૃતિ પણ કહી શકાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય તેવી એક વિશિષ્ટ બાબત હતી તો કે ભૂગર્ભ ગટર યોજના, જેના વિશે આપણે આ વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, બીજું તો કે હડપ્પ્ય સભ્યતાના નગરમાં પ્રજાની વસાહત તો કે પૂર્વ દિશામાં હતી, બરાબર, એના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા છે. અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવ્યું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાય જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં પાર્ટ 3, પ્રાચીન નગરો અને ગ્રંથો, કે જેમાં આપણે જે મુદ્દા વિશે આપણે ચર્ચા કરી છે, અભ્યાસ કરી છે, એને તમારે ધ્યાનથી આ વિડીયોને સાંભળવાનો છે અને સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રકરણ 3નો ભાગ 1નો પ્રથમ લેક્ચર હતું, જેમાં આપણે હડપ્પ્ય સભ્યતાના જે સ્થળો છે એ સ્થળો વિશેનો વિસ્તૃતમાં અભ્યાસ કર્યો છે. તો આ વિદ્યાર્થી મિત્રો, તમારે એ સમયની જે નગર રચના છે, નગર રચના વિશે જાણવાનું છે, સમજવાનું છે અને બીજા જે સ્થળો આપેલા છે સ્થળો વિશે પણ તમારે વિસ્તૃતમાં જાણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે શાંતિથી ધ્યાનપૂર્વક જોવાનું છે, સાંભળવાનું છે અને સમજવાનું છે. અને જે પણ કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમે તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરજો. તમને જે PDF મળશે એ PDFમાં જોઈને તમારે પ્રશ્નોના જવાબ પણ લખવાના છે અને તૈયારી પણ કરવાની છે. હવે બાકીનું જે આગળનો જે ટૉપિક છે, હડપ્પ્ય સભ્યતાનું આર્થિક જીવન, એટલે કે તેમાં સમાજ જીવન કેવું હતું, ધાર્મિક જીવન અને અંતિમ વિધિ, લિપિ અને ભાષા, ગુજરાતમાં હડપ્પ્ય સભ્યતાના સ્થળો, હડપ્પ્ય સભ્યતાનો અંત અને પ્રાચીન ગ્રંથો, જેના વિશેનો અભ્યાસ આપણે હવે પછીના આગળના વિભાગ 2 એટલે કે બીજા વિડીયોમાં તેનો અભ્યાસ કરીશું. અને અહીંયા આજનો આ વિડીયો પૂર્ણ થાય છે. જય હિન્દ, જય